મહેસાણાના ઉંઝા તાલુકાના ઉનાવા નજીકથી ભેળસેળ યુક્ત વરિયાળી ઝડપાઈ છે। શિવગંગા એસ્ટેટમાં શનિદેવ પાસેના ગોડાઉનમાં રેડ કરવામાં આવી હતી, જેમાં નબળી વરિયાળીને કલર કરીને કેમિકલ લગાવાતું હોવાનું સામે આવ્યું। અધિકારીઓએ તપાસ કરતા સ્થળ પરથી કેમિકલ પાવડર, કલર અને વરિયાળી તેમજ મશીનો મળી આવ્યા હતા। સ્થળ પરથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 3 સેમ્પલ લીધા હતા, જેમાં એક પ્રોસેસ્ડ વરિયાળી, બીજું સાદી વરિયાળી અને ત્રીજું કલર કરેલ વરિયાળીનું સેમ્પલ લેવાયું હતું અને કુલ રૂપિયા 14 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। અને વરિયાળીમાં ભેળસેળ કરનાર રાકેશ પટેલ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। સાથે ગોડાઉનનો ભાડુઆત અતુલ પટેલની પણ તપાસ કરાઈ હતી। નકલી વરિયાળીથી સાવધાન, ત્યારે આ કિસ્સો કે જે ઉનાવામાં સામે આવ્યો છે। ઊંઝાના ઉનાવા પાસેથી ભેળસેળયુક્ત એટલે કે થર્ડ ક્લાસ વરિયાળીને સારી ક્વોલિટીના બનાવવાના પ્રયત્ન સાથે જે રીતે વરિયાળી જે ખરાબ હોય એને કલર કરીને વેચવાનું કૌભાંડ એક ઝડપાયું છે। 14 લાખથી વધુનો લગભગ મુદ્દામાલ ઝડપાયો છે, જ્યાં રેડ સમગ્ર જે કાર્યવાહી કરવામાં આવી છે। આપને બતાવવા માગીશ કે જે અહીંયા આ ગોડાઉન છે એ સીલ કરવામાં આવ્યું છે। ઊંઝાના ઉનાવા નજીક શિવગંગા એસ્ટેટ શનિદેવ મંદિર પાસે આ ગોડાઉન આવેલું છે, જ્યાં થર્ડ ક્લાસ વરિયાળીને કેમિકલ લગાવાતું હતું। આપને બતાવવા માગીશ કે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરના કર્મચારીઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે, એમના દ્વારા આ સમગ્ર કામગીરીને પૂર્ણ કરવામાં આવી છે। 14 લાખથી વધુનો મુદ્દામાલ, કેમિકલ જે કલર છે, ઉપરાંત જે મશીનો જે ફેરછેડ કરવાના હતા એને સીઝ કરવામાં આવ્યા છે। લીલો કલર છે, જે કંડમ વરિયાળી છે, કેમિકલ લગાવેલી વરિયાળી છે, જે આપને બતાવવા માગીશ કે આ પ્રકારની વરિયાળી હતી, જે કંડમ વરિયાળી હતી આ પ્રકારની, એના ઉપર લીલો કલર કરવામાં આવતો, કેમિકલ લગાવવામાં આવતું હતું અને એને ઊંચા ભાવે વેચવાનું અહીંયા એક કૌભાંડ ચાલતું હતું। આપ જોઈ શકો છો કે મારા હાથ પર પણ લીલા કલરનો જે રંગ લાગી ગયો છે, જેને આ પ્રકારે જે વરિયાળીને કલર કરવામાં આવતું હતું, એક મોટું રેકેટ કહી શકાય, જેને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ કરીને સમગ્ર કાર્યવાહી કરીને એક્શન લેવામાં આવી છે। અને ઉનાવા પોલીસ સ્ટેશને આ અંગે સમગ્ર બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9News।